નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 એનો વિષય ઇંગ્લિશ એનો જે ટોપિક છે એ લિટલ સ્ટેપ્સ 13 14 એન્ડ 15 એ જોવાનું છે. તો એના માટે બધા વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તક ઓપન રાખવાનું છે અને એના પેજ નંબર છે 18 જે પેજ છે એ બધાએ ઓપન રાખવાનું છે. તેમાં એક્ટિવિટી 1 એટલે કે પ્રવૃત્તિ 1 રાઈમ આપી છે, આપણે ગાવાની છે અને સાંભળવાની છે. શું નામ છે રાઈમ? શેરિંગ સ્વીટ્સ. શેરિંગ એટલે શું થાય કે મહેરબાની કરવી અથવા એકબીજાને આપવું, અને સ્વીટ્સ એટલે મીઠાઈ. અહીંયા શેરિંગ સ્વીટ્સ એટલે મીઠાઈની એકબીજા વહેંચણી કરે એવી રીતે રાઈમ આપી છે. તો આપણે જોઈએ, વન એન્ડ વન મેક ટુ. અહીંયા મેક M A K E make એટલે બનાવવું અથવા તો થવું, અને one એટલે એક. N A N D end એટલે શું થાય? અને one and one એટલે એક અને એક. Make two બનાવે છે અથવા તો થાય છે બે. એક અને એક બે થાય છે. One each for me and you. અહીંયા ઈચ તો ઈ એ સી એચ, ઈચ એટલે દરેક. એક છે એ દરેક માટે, મારા અને તમારા માટે. મી એટલે મારા માટે અને યુ વાય ઓ યુ યુ એટલે તમારા માટે. બે છે એમાં એક છે એ દરેક માટે, એક તમારા માટે અને એક મારા માટે. ટુ એન્ડ ટુ મેક ફોર. બે અને બે ચાર થાય છે. બે અને બે જોડીએ તો કેટલા થાય? ચાર થાય. પહેલાં શું હતું? એક અને એક તો કેટલા થયા? બે. અને હવે બે અને બે તો કેટલા થાય છે? ચાર. વન ઈચ એન્ડ સ્ટીલ ટુ મોર. અહીંયા સ્ટીલ એસ ટી આઈ ડબલ એલ, સ્ટીલ એટલે હજુ પણ અથવા હજુ છતાં. હવે બે છે તો એમાં એક છે એ દરેક માટે છે, તો હજુ કેટલી વધે? બે વધારે છે. અને મોર એમ ઓ આર ઈ, મોર એટલે વધારે. હવે ચાર છે ટોટલ, એમાં એક એક બંને નહીં રહેતો, પણ હજુ કેટલી વધે છે? બે વધે છે. થ્રી એન્ડ થ્રી મેક સિક્સ. થ્રી એટલે ત્રણ, ત્રણ અને ત્રણ છ થાય છે. પહેલાં એક અને એક હતું તો કેટલા થયા? બે. બંને એક એટલે લીધી. હવે બે અને બે તો કેટલા થાય છે? ચાર થાય છે. દરેક માટે એક, છતાં વધે છે હજુ કેટલી? બે. હવે ત્રણ અને ત્રણ તો કેટલા થાય છે? છ થાય છે. બિગ લોલીપોપ્સ ઓન સ્ટિક્સ. ત્યાં સ્ટિક્સ એસ ટી આર સી કે એસ, સ્ટિક્સ એટલે સળી. અને લોલીપોપ લે કે મીઠાઈ, ચોકલેટ જેવી આવે છે, સળી ઉપર જે આવે છે એ લોલીપોપ. બી એટલે મોટો અને ઓન એટલે ઉપર, સળી ઉપર મોટો લોલીપોપ. ફોર એન્ડ ફોર મેક એટ, એટલે કે ચાર અને ચાર આઠ થાય છે. એક અને એક કેટલા થાય? બે. પછી બે અને બે કેટલા થયા? ચાર. ત્રણ અને ત્રણ કેટલા થાય છે? છ થાય. અને અહીંયા ચાર અને ચાર કેટલા થાય છે? આઠ. જલેબીસ એન્ડ બરફીસ ઓન ધ પ્લેટ. અહીંયા પ્લેટ એટલે ડીશ. જલેબીસ એટલે મીઠાઈ છે, જલેબી. અને બરફીસ તો બરફી એટલે શું છે? મીઠાઈનું નામ છે. તો ચાર અને ચાર આઠ થાય છે. અને થાળી ઉપર જલેબીઓ અને મીઠાઈઓ, સોરી બરફીઓ, થાળી ઉપર બરફીઓ અને જલેબીઓ. ફાઈવ એન્ડ ફાઈવ મેક ટેન. ફાઈવ એટલે પાંચ, પાંચ અને પાંચ દસ થાય છે. લેટ્સ કાઉન્ટ ધેમ ઓલ અગેન. યા લેટ્સ એલ ઈ ટી એસ, લેટ્સ ચાલો આપણે. કાઉન્ટ સી ઓ યુ એન્ડ
ગણીએ ઓલ એટલે બધા, તો એક અને એક તો બે, બે અને બે તો ચાર, પછી ત્રણ અને ત્રણ તો છ, ચાર અને ચાર તો કેટલા થાય આઠ, અને પાંચ અને પાંચ એટલે ફાઇવ અને ફાઇવ તો કેટલા થાય છે દસ. અને પછી કહે છે કે ચાલો આપણે આ બધાને ફરીથી ગણીએ. અને નીચે આપ્યું છે કે આપેલા અંક માટે કાવ્યમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો. અંક આપ્યા છે અને એ આપણે લખવાના છે, એના માટેના શબ્દો. ફર્સ્ટ છે અહીંયા એકરો આપ્યો છે, તો એકરો એના માટે કોઈ રાઈમ જે આપી જેમાં કયો વર્ડ છે વન, ઓ એન ઈ વન એટલે એક. પછી સેકન્ડ છે બગડો છે, તો એના માટે શું આવે ટુ, ટી ડબલ્યુ ઓ ટુ એટલે બે. પછી ત્રણ, તો ત્રણ માટે શું આવશે થ્રી, ટી એચ આર ડબલ ઈ થ્રી એટલે ત્રણ. પછી ચોગડો છે, તો ચાર માટે શું આવશે ફોર, એફ ઓ યુ આર ફોર એટલે ચાર. પછી પાંચડો છે, તો પાંચના માટે શું આવશે ફાઈવ, એફ આઈ ડી ઈ ફાઈવ એટલે પાંચ. પછી અહીંયા છગડો આપ્યો છે, તો છગડા માટે શું આવશે સિક્સ, એસ આઈ એસ સિક્સ એટલે છ. પછી છે સાત, તો સાત માટે શું આવે સેવન, એસ ઈ બી ઈ એન સેવન એટલે સાત. નેક્સ્ટ છે આઠ, તો આઠ માટે શું આવશે એટ, ઈ આઈ જી એફ ટી એટ એટલે આઠ. એના પછી નવ આવ્યા છે, નવ માટે શું આવે નાઇન, એન આઈ એન ઈ નાઇન એટલે નવ. અને લાસ્ટમાં છે દસ, તો દસ માટે શું આવે ટેન, ટી ઈ એન ટેન એટલે દસ. હવે પાઠ્યપુસ્તકના જે પેજ નંબર 19 છે 19 એ બધા ઓપન કરવાનું છે, અને એમાં આપી છે એક્ટિવિટી ટુ એટલે કે પ્રવૃત્તિ બે. શું છે કે ચિત્ર જુઓ અને વાર્તા સાંભળો અને વાંચો. એક્ટિવિટી ટુમાં જે સ્ટોરી આપે છે એ આપણે જોવાનું છે, બધા પાઠ્યપુસ્તક ઓપન જ રાખવાનું છે. ઓકે, શું નામ છે કે ધ ક્લાસ ગોઝ ફોર અ પિકનિક. અહીંયા ક્લાસ જે છે એ ક્યાં જાય છે, પિકનિક એટલે પ્રવાસ ઉજવણી માટે જાય છે. જે શરૂઆતમાં એક પાઠ કે જે લીલી એક ન્યૂઝ પ્યુપલ નવું જે સ્ટુડન્ટ છે એ ક્લાસમાં પ્રવેશે છે, અને જે મિસ બોબી એના જે શિક્ષક હતા એ જે પાઠ છે એની જે આગળ સ્ટોરી છે. એક ક્લાસ છે એ પ્રવાસ માટે જાય છે, અને અહીંયા સ્ટુડન્ટ્સ પ્યુપલ જે છે એ ઘણા બધા છે, પણ દરેકના નામ કોઈ સ્પેસિફિક આપેલા નથી. તો આપણે જોઈએ કે લેટ્સ ગો ફોર અ પિકનિક. યા પિકનિક ને ગો, જી ઓ ગો એટલે જવું, ને પિકનિક પી આઈ સી એન આઈ સી પિકનિક એટલે પ્રવાસ. લેટ્સ ગો ફોર અ પિકનિક, ચાલો આપણે પ્રવાસ માટે જઈએ. જે સ્ટુડન્ટ છે એ કહે છે, તો બીજો જે સ્ટુડન્ટ છે એ શું કહે છે, યસ વી વોન્ટ ટુ ગો ફોર અ પિકનિક. તો વોન્ટ ડબલ્યુ એ એન ટી વોન્ટ એટલે ઈચ્છું, યસ એટલે હા, હા અમે પણ પ્રવાસમાં જવા ઈચ્છીએ છીએ. કેન વી ગો ફોર અ પિકનિક પ્લીઝ. તો જે નેક્સ્ટ સ્ટુડન્ટ છે એ શું કહે છે, મહેરબાની કરીને શું આપણે પ્રવાસમાં જઈ શકીએ. ત્યાં ક્યાં એટલે જઈ શકું એમ, પહેલાં કહે છે કે ચાલો આપણે જઈએ, તો બીજો સ્ટુડન્ટ છે પણ શું કહે છે કે હા ચલો આપણે બધા પ્રવાસ માટે જઈએ. તો જે નેક્સ્ટ છે સ્ટુડન્ટ એ શું કહે છે કે શું આપણે મહેરબાની કરીને પ્રવાસમાં જઈ શકીએ. જે નેક્સ્ટ સ્ટુડન્ટ છે એ પણ શું કહે છે, પ્લીઝ ટીચર લેટ્સ ગો ફોર અ પિકનિક.
मेहरबानी कर रहे हैं शिक्षक, चलो आपने प्रवास में जइए। अब दा विद्यार्थियों के क्षेत्र है तो टीचर जे जवाब आपे छे कि ओके लेट्स गो, सारू चलो आपने जइए। जा एक सेंटेंस छे ओके लेट्स गो, आ सेंटेंस छे कोण छे टीचर नु छे, बाकी ना बधा हता कोण हता स्टूडेंट ना। सो द चिल्ड्रन ऑफ क्लास 5 डिसाइडेड टू गो फॉर अ पिकनिक। या चिल्ड्रन सी एच आई एल डी आर ई एन, चिल्ड्रन એટલે બાળકો, અને ડિસાઇડેડ ડી ઈ સી આઈ ડી ઈ ડી, ડિસાઇડેડ નક્કી કર્યું। સો એટલે તેથી, તેથી ધોરણ 5 ના બાળકોએ પ્રવાસમાં જવાનું નક્કી કર્યું। ક્લાસ 5 ધોરણ 5 ના વિદ્યાર્થીઓ શું કરે છે, પ્રવાસમાં જવાનું નક્કી કરે છે। મેં પેજ નંબર 20 જે 20 પેજ નંબર છે એ ધે ટુક અ બસ એન્ડ વેન્ટ ટુ સુંદરવન। ટુ ટી ડબલ ઓ કે, ટુ એટલે લીધી, અને તેઓએ સુંદરવન જવા માટે બસ લીધી। બધાએ નક્કી કર્યું પ્રવાસમાં જવાનું, અને હવે તેઓ ક્યાં જાય છે, સુંદરવનમાં પ્રવાસ માટે જાય છે, અને એના માટે એમને શું લીધું, બસ લીધી, એટલે કે બસ દ્વારા મુસાફરી કરે છે। ઇટ ઇઝ અ પિકનિક સ્પોટ ઇન ધ જંગલ, અને આ જંગલમાં પ્રવાસનું સ્થળ છે। સ્પોટ એટલે સ્થળ, એટલે જગ્યા કઈ હતી એમના માટે, સુંદરવન। ઓલ ઓફ ધેમ ગોટ ડાઉન ફ્રોમ ધ બસ, યા ગોટ ડાઉન જી ઓ ટી ડી ઓ ડબલ યુ એમ, ગોટ ડાઉન એટલે નીચે ઉતર્યા, અને ઓલ ઓફ ધેમ એટલે તેમાંના બધા બસમાંથી નીચે ઉતર્યા। ધે સ્ટાર્ટેડ ટુ વોક ટુવર્ડ્સ ધ જંગલ, સ્ટાર્ટેડ એસ ટી એ આર ટી ઈ ડી, સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું, વોક ડબલ્યુ એ એલ કે, વોક એટલે ચાલવું, એન્ડ ટુવર્ડ્સ ટી ઓ ડબલ્યુ એ આર બી એસ, ટુવર્ડ્સ એટલે ની તરફ। તેઓ બધા બસમાંથી નીચે ઉતર્યા, અને તેઓએ જંગલ તરફ જવાનું શરૂ, ચાલીને જવાનું શરૂ કર્યું। યાદ રહે તેઓ સડનલી ઇટ સ્ટાર્ટેડ રેનિંગ, સડનલી એસ યુ ડબલ ડી ઈ એન એલ વાય, સડનલી એટલે અચાનક, રેઇન આર એ આઈ એન આર એન જી, રેઇનિંગ એટલે વરસાદ। જેવા જ તેઓ બસમાંથી નીચે ઉતર્યા અને જંગલ તરફ અમે ચાલવાનું શરૂ કર્યું, તો અચાનક જ વરસાદ છે એ શરૂ થયો। ધે શો અ બિલ્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધેમ, અહીંયા શો એટલે જોઈ, બિલ્ડિંગ બી યુ આઈ એલ ડી આઈ એન જી, બિલ્ડિંગ એટલે ઇમારત, એન્ડ આઈ એન એફ આર ઓ એન ટી ઓ એફ, ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે, અને તેઓએ તેમની સામે એક ઇમારત જોઈ। ધે રન ટુવર્ડ્સ ઇટ, અહીંયા ઇટ એટલે કોના માટે વપરાયું છે, ઇમારત માટે, અને તેઓએ તેના તરફ દોડવાનું શરૂ કર્યું, અહીંયા આર એ એમ રન એટલે દોડ્યા, અને તેઓ શું કર્યું, વરસાદ જેવો શરૂ થયો એટલે એમની સામે એમને શું થયું કે ઇમારત જોઈ, અને તેના તરફ તેઓ દોડ્યા। ધ ડોર વોઝ ઓપન, અહીંયા ડોર એટલે દરવાજો અથવા તો પાડવું, અને ઓપન ઓ પી એમ, ઓપન એટલે ખુલ્લું, અને એનો દરવાજો છે ઇમારત નો તે ખુલ્લો હતો, તો બારનું છે એ
ಕೊಳ್ಳುವುದು. ದೇ ಎಂಟರ್ ಇ ಎನ್ ಟಿ ಇ ಆರ್ ಇ ಡಿ ಎಂಟರ್ ಅಂದರೆ ಪ್ರವೇಶ, ಅವರನ್ನು ಕೊಳ್ಳುವುದು ಇಲ್ಲ ತೆವು ಪ್ರವೇಶ ಅದಕ್ಕೆ ಎಜೆ ಇಮಾರತ ಚೈನ್ ಅಂದ ಪ್ರವೇಶ. ಇಟ್ ವಾಸ್ ಅ ವೆರಿ ಡರ್ಟಿ ಹೌಸ್. ಡರ್ಟಿ ಡಿ ಐ ಆರ್ ಟಿ ವೈ ಡರ್ಟಿ ಅಂದರೆ ಗಂದು, ಅನೆ ತೆ ಘರ್ ಛೆ ಖೂಬ ಜ ಗಂದು ಹತು. ದೆ ಕುಡ್ ನಾಟ್ ಸಿ ಎನಿಬಡಿ ಇನ್ಸೈಡ್. ಇನ್ಸೈಡ್ ಐ ಎಮ್ ಎಸ್ ಐ ಡಿ ಇ ಇನ್ಸೈಡ್ ಅಂದರೆ ತೆವು ಘರ್ಮಾ ಪ್ರವೇಶ ಅಂದರೆ ಕೆವೋದು ખૂબ જ ગંદુ. તેઓએ અંદર કોઈને જોયા નહીં, એની બદલે કોઈને પણ ત્યાં જોયા નહીં. ધે શાઉટેડ, શાઉટેડ એસ એચ ઓ યુ ટી ઈ ટી શાઉટેડ એટલે બૂમ પાડી, અને તેઓએ બૂમ પાડી. ઘરમાં જાય છે તો કોઈને જોતા નથી, શું કરે છે તેઓ બૂમો પાડે છે. Now page number 21, જે 21મી પેજ છે એ. હેલો, એનીબડી ધેર? લે હેલો એટલે હેલો થતો નમસ્તે, ધેર એટલે ત્યાં, ત્યાં કોઈ છે. હેલો, એનીબડી ધેર? બીજો સ્ટુડન્ટ છે એ પણ બૂમ પાડે છે કે હેલો, ત્યાં કોઈ છે. અને પછી જે નેક્સ્ટ સ્ટુડન્ટ છે એ It's raining. Can we stay here for some time? It's raining. એટલે વરસાદ આવી રહ્યો છે. Stay. S-T-A-Y. Stay. એટલે રહેવું. Here. H-E-R-E. Here એટલે અહીં. Sometime. S-O-M-E-T-I-M-E. Sometime એટલે થોડો સમય. Can we stay here for some time? શું થોડા સમય માટે અમે અહીંયા રહી શકીએ? એક સ્ટુડન્ટ છે આવી રિક્વેસ્ટ કરે છે. પછી નેક્સ્ટ કહે છે યસ આઈ થિંક નોબડી ઇઝ ધેર. અને અહીંયા થિંક એટલે એવું વિચારે છે કે હું માને છે, હા કે અહીંયા હું માનું છું કે હું વિચારું છું કે અહીંયા કોઈ છે નહીં, નોબડી કોઈ નથી. Let's stay here for some time. ચાલો આપણે થોડો સમય માટે અહીંયા જ રહીએ. કોઈ જવાબ આપતું નથી એટલે શું માની લે છે કે અહીંયા કોઈ પણ છે નહીં, તો ચાલો આપણે અહીંયા થોડા સમય માટે અહીંયા રહીએ. બટ મેડમ ધ હાઉસ ઇઝ સો ડર્ટી. પણ મેડમ ઘર છે ખૂબ જ ગંદુ છે. હવે પેજ નંબર 22 પાઠ્યપુસ્તકની જે પેજ નંબર 22 છે એ. Let's clean it. Yeah, clean, C-L-E-N. Clean એટલે સાફ કરવું. Let's clean it. ચાલો આપણે તેને સાફ કરીએ, કે આ ઘર છે બહુ જ ગંદુ છે, તો લોકોને સાફ કરવા ઈચ્છે છે. For of you clean the kitchen. એટલે કે તમારામાંના જે ચાર છે એ કિચન એટલે રસોડું, કે આઈ ટી સી એચ ઈ એન કિચન એટલે રસોડાને સાફ કરો. આગળ કોઈ સ્પેસિફિક સંખ્યા આપી નથી સ્ટુડન્ટ્સની, પણ અહીંયાથી હવે કેલ્ક્યુલેશન થતું જાય છે. ચાર જણા છે બધા, એથી ચાર જણાને શું કહે છે રસોડું સાફ કરવા માટે કહે છે. ફોર ઓફ યુ ક્લીન ધીસ બિગ રૂમ. અને તમારામાંના ચાર છે આ બિગ રૂમ એટલે જે મોટો ઓરડો છે એને સાફ કરો. એટલે ચાર અને ચાર કેટલા થયા અહીંયા? આઠ સ્ટુડન્ટ્સ થયા. ચાર છે શું કામે જાય છે? કિચન જે રસોડું છે એને સાફ કરવા માટે જાય છે. અને ફોર ઓફ યુ ક્લીન ધીસ બિગ રૂમ, અને જે ઓરડો છે જે રૂમ છે મોટો એને સાફ કરવા માટે પણ કેટલા જાય છે? ચાર સ્ટુડન્ટ્સ છે એ જાય છે. એટલે આઠ થયા અહીંયા. મિસ ગૌરી સે, અને જે શ્રીમતી ગૌરી છે એને કહ્યું, સે એટલે કહ્યું. સ્વીપ ધ ફ્લોર, અહીંયા સ્વીપ એસ ડબલ ડબલ ઈ પી સ્વીપ એટલે વાળવું.
플로레는 주머니돌이요. 미스 로리의 거유, 그 머리돌로 사, 그러냐 스웨, S double double E, 스웨이트에 바르는 플로, 레제 머리돌이 채, 미트로 그라운드 채, A, 조 아파트먼트 거유, 그만 플로, 레게 그라운드 플로, 세컨드 원 플로, 퍼스트 플로, 세컨드 플로 할 거냐, 이까지 이만한 데 채, 그만 제 밑에도 머리돌이 채, A, 또 퍼피 세, 그 퍼피의 거유. I will sweep the floor. The Miss Gowrie will be one person. Boy, do you do the puppy? Then, can the move boy do you wash the floor? Che, why do you sweep? Curries. Total eight students. Da, how many? Ajay puppy. Che, next day, 9%. Puppy sweep the floor. Ane, puppy e boy do you che sweep? Curry. Thus, they clean the room. અને આ તેઓએ રૂમ છે એને સાફ કર્યો. હવે question one. So આપણે જો કે આપેલા અંકો અંગ્રેજી શબ્દમાં લખો. આપણે અંક બીજી આપ્યા છે એને આપણે શબ્દમાં લખવાનું છે, અંગ્રેજી શબ્દમાં લખવાનું છે. તો સ્ટાર્ટ કરીએ. પહેલા શું આવે છે? દસ. તો દસ માટે શું આવે? ટેન. TEN TEN ટેન એટલે દસ. પછી ચાર છે, તો ચાર માટે શું આવે? ફોર. FOUR FOUR ફોર એટલે ચાર. એના પછી નેક્સ્ટ છે, શું આપ્યું છે? સાત આવે છે. સાત માટે શું આવે? સેવન. SEVEN સેવન એટલે સાત. એના પછી નેક્સ્ટ શું છે? નવ આવે છે. નવ માટે શું આવે? નાઇન. NINE નાઇન એટલે નવ. એના પછી નેક્સ્ટ શું આપ્યું છે? બે આવે છે. બે માટે શું આવે? ટુ. TWO ટુ એટલે બે. નેક્સ્ટ શું છે? પાંચ છે. તો પાંચ માટે શું આવે? ફાઈવ. FIVE ફાઈવ એટલે પાંચ. અને પછી શું છે? આઠ. તો આઠ માટે શું આવે? એઇટ. EIGHT એઇટ એટલે આઠ. ને પછી નેક્સ્ટ કયો અંક આવ્યો છે? એક આવ્યો છે. તો એક માટે શું આવે? વન. ONE વન એટલે એક. અને પછી કેટલા આપ્યા છે? ત્રણ આપ્યા છે. તો ત્રણ માટે શું આવશે? થ્રી. THREE થ્રી એટલે ત્રણ. પછી નેક્સ્ટ કયો અંક છે? છ. તો છ માટે શું આવે? સિક્સ. SIX સિક્સ એટલે છ. નેક્સ્ટ કેટલા આપ્યા છે? વીસ આપ્યા છે. તો વીસ માટે શું આવશે? ટ્વેન્ટી. TWENTY ટ્વેન્ટી એટલે વીસ. એના પછી નેક્સ્ટ કયો અંક છે? ચૌદ છે. તો ચૌદ માટે શું આવશે? ફોર્ટી. FOUR TEEN ફોર્ટી એટલે ચૌદ. એના પછીનો અંક કયો છે? સત્તર છે. તો સત્તર માટે શું આવશે? સેવન્ટી. SEVEN સેવન્ટીન એટલે સત્તર. એના પછીનો અંક કયો છે? ઓગણીસ છે. તો ઓગણીસ માટે શું આવશે? નાઇન્ટીન. NINE
double E N 19 એટલે 19 એના પછી અંક કયો છે 12 છે તો 12 માટે શું આવે 12 T double E L V E 12 એટલે 12 એના પછીનો અંક કયો છે 15 છે તો 15 માટે શું આવશે 15 F I F T double E M 15 પછી નેક્સ્ટ છે 18 તો 18 માટે શું આવશે 18 E I G H T double E N 18 એટલે 18 એના પછી નો અંક કયો છે 11 તો 11 માટે શું આવશે 11 E L E V E N 11 એટલે 11 એના પછી નો અંક કયો છે 13 13 માટે શું આવશે 13 E H I R T double E N 13 એટલે 13 એના પછીનો અંક કયો છે 16 છે 16 માટે શું આવશે 16 S I X T double E N 16 એટલે 16 હવે હોમવર્કમાં જે આપણે વિડીયોમાં એક્ટિવિટી 1 જે રાઈમ હતી એ અને એક્ટિવિટી 2 કે જે સ્ટોરી હતી એના જે સ્પેલિંગ હતા બોર્ડમાં એ બધા સ્પેલિંગ કેટલી વાર લખવાના છે 2 વાર અને અત્યારે જે ક્વેશ્ચન 1 આપણે જોયો ક્વેશ્ચનમાં કે જે આપેલા અંકો છે એના અંગ્રેજી શબ્દોમાં લખો તો એ જે ક્વેશ્ચન 1 છે કેટલી વાર લખવાનું છે 1 વાર ઓકે